હેતુ હોય ને તો હળી કાઢીને અવાય, હેતુ હોય તો. બહુ સરસ આપણા વેડોળ મંદિર દ્વારા ઓલી એક વેબ સિરીઝ બહાર પડેલી વાયરો, એમાં બહુ સરસ આ એક સ્ટોરી હતી. બાપે ઘણી મહેનત કરી અને છોકરાને વિદેશ ભણવા માટે મોકલો. છોકરાની ફી ભરવાની હતી એટલા માટે બાપે છોકરાની જાણ બહાર પોતાની એક કિડની વેચી નાખી અને છોકરાને ભણાવ્યો. છોકરો ભણી ગણીને તૈયાર થયો અને એના ભાગ્ય, ભગવાનની કૃપા, એના મા બાપના સારા પુણ્ય એને લઈ અને બહુ મોટી કંપનીનો માલિક બની ગયો. પરંતુ પછી પ્રસંગ એવો બનેવાલા ભક્તજનો, બાપ અહીંયા ભારતમાં, બોલો છોકરો ત્યાં વિદેશમાં, બાપ બીમાર પડ્યા, બીમારી વધી. અહીંયાથી અને ફોન કરીને જાણ કરવામાં આવી કે તમારા પપ્પા વધારે બીમાર છે, સિરિયસ જેવા છે, તો તમે જલ્દી આવી જાઓ તો મળી શકાય. એ કે સારામાં સારી હોસ્પિટલમાં તમે જરા પણ ખર્ચાની ચિંતા કર્યા વગર તમે સારામાં સારી હોસ્પિટલમાં એડમિટ કરી દો અને ત્યારે જ 10 લાખ રૂપિયા તમને મની ટ્રાન્સફર કરી દઉં છું. બીજા વિચારે વધારે જોઈએ મૂંઝાતા નહીં, પણ તમે એની દાખલ કરી દો, પણ તમે આવો. સોરી, મારાથી નહીં અવાય, મારાથી નહીં અવાય, આઈ એમ સોરી, પણ હું તમને પૈસા મોકલી દઉં છું, એ પૈસા હું ધોઈ પીવા. આને પ્રેમ કહેવાય? પ્રેમ કોને કહેવાય? હેત કોને કહેવાય? એના 1000 કામ પડતા મૂકીને જરૂર પડે ત્યારે એને મળવા દોડી જાય, આને પ્રેમ કહેવાય. ભગવાન જો ચાહે તો ભગવાન ગરડામાં રહ્યા થકા દિવ્ય રૂપે એ રાજબાને દર્શન આપી એનું નિયમ ભગવાન પૂરું કરાવી શક્યા હોત, પણ મહારાજે એવું કર્યું નથી. મહારાજે શું કર્યું? મહારાજ ઘોડા પર અસવાર થયા, ગઢડાથી નીકળ્યા, લોયા જેમાં, લોયાથી નીકળી અને પ્રભુ મૂડી ગયા. ભગવાને પોતાની શક્તિ ન વાપરી, ભગવાને પોતાનો પાવર ન, અરે પાવર તો બાપ જ્યાં પોતાનો વજન પાડવો હોય ને ત્યાં પાવર વાપરવાનો હોય, બાકી તો પ્રેમ વાપરવાનો હોય, પ્રેમ વેચવાનો હોય. પ્રેમથી જે થાય એ નાણાંથી હરગી જ ન થાય, ક્યારેય ન થાય. માટે આ કથા આપણને સમજાવે છે કે ભગવાનને તો બહુ પ્રેમ છે આપણા પ્રત્યે, આપણા વિશે, આપણે માટે. આપણે થોડોક ભગવાનમાં પ્રેમ વધારવો છે, થોડું ભગવાનમાં હેત વધારવું છે. આ હેત વધારવા માટેની કથા છે. આવું નિયમ, આવો પ્રેમ, આવું હેત ભગવાનને તમે જો કરશો ને તો ભગવાન 1000 ગણું હેત આપણને કરશે. 1000 ગણું હેત ઠાકોરજી આપણને કરશે, કારણ કે ભગવાન પ્રેમને સમજે છે. કોઈ રૂપિયાવાળો માણસ હોય, બહુ સંપત્તિવાળો હોય અને ઘરે નાનકડું 5-7 વર્ષનું નાનું છોકરું હોય, રમતા રમતા પડી જાય અને કંઈક ફ્રેક્ચર વધારે લાગી જાય અને ઓલા શેઠને ફોન જાય કે ચિંતુને આવી રીતના તકલીફ થઈ છે, પછી શેઠ ઓફિસમાં રહીએ કેમ? એ ફોન કરી દે તો બધી વ્યવસ્થાઓ ન થઈ જાય તો જવાનું શું કામ છે? ગયા વગર ચેન પડે? ચેન ન પડે, શાંતિ ન થાય, શું કામ? મારી હાજરીની ત્યાં જરૂર છે, મારે ત્યાં હોવું જોઈએ. અત્યારે ઓફિસમાં નહીં, અત્યારે મારે એની પાસે રહેવું જોઈએ. આ કથા એ વાત પણ શીખવાડે છે, પરિવારની અંદર પૈસાને બહુ પ્રાધાન્ય નહીં આપશો, થોડું હેતને, થોડા સ્નેહને, શુદ્ધ પ્રેમને પ્રાધાન્ય. જરૂરિયાતનો પ્રેમ અલગ છે અને શુદ્ધ પ્રેમ બિલકુલ અલગ છે. શુદ્ધ પ્રેમ એનું નામ છે જે જરૂરિયાત ન હોય ત્યાં ખર્ચાવાની ભાવના હોય. ભગવાન આપણને જરૂરિયાતનો પ્રેમ નથી કરતા, ભગવાન આપણને કેવો પ્રેમ કરે છે? શુદ્ધ પ્રેમ કરે છે. આપણે ભલે ભગવાન સાથે જરૂરિયાતનો સંબંધ રાખતા હોય, જ્યારે માણસ અટવાણો હોય અને ત્યારે ભગવાન પાસે પોકાર કરે, હે પ્રભુ હવે તો તું ઉગેરામાં, હવે તારા સિવાય કોઈ સહારો નથી. આ કોરોના કાળમાં ઘણા બધા ફોન આવતા હતા, ઘણા બધાને માટે આપણે ધૂનું કરાવી, પ્રાર્થના કરાવી, હવે એમાંથી કેટલાક વાલીડા તો ગોયતા નથી જડતા. હા, આ બધા પ્રેમ કેવા કહેવાય? જરૂરિયાતના પ્રેમ કહેવાય. પરંતુ ભગવાન સાથે જરૂરિયાતનો પ્રેમ ન હોય, ભગવાન સાથે તો બાપ અંતરનો પ્રેમ હોય, શુદ્ધ પ્રેમ હોય. શુદ્ધ પ્રેમ એને કહેવાય.
જ્યારે ભગવાનની જરૂર પડે ત્યારે ભગવાનને યાદ ન કરે, જ્યારે એને યાદ આવે ત્યારે એને ભાવ જાગે ને ભગવાનને યાદ કરી બેસે, એને પ્રેમ કહેવાય, એવો સ્નેહ. તો આ કથામાંથી તો આપણે શીખીએ કે ભગવાન તો પ્રેમની મૂર્તિ છે, એ તો આપણને સ્નેહ ઘણો બધો આપે છે, પણ આપણે હવે થોડોક સ્નેહ ભગવાનમાં વધારવો છે. ઉઠતા જાગતા સૂતા બેસતા તમામ ક્રિયાઓમાં અત્યાર સુધી એક મનની વૃત્તિ કોઈ એક સ્ત્રી પાત્રમાં, કોઈ એક શરીરમાં, કોઈ એક વ્યક્તિમાં જોડાયેલી રહેતી હતી, ત્યાંથી વૃત્તિને થોડી તોડી અને ભગવાનમાં જોડી હોય તો કામ થઈ જાય, તો કામ થઈ જાય. સવારે ઉઠતા, જોકે આપણને તો સંતોએ શીખવાડ્યું છે, જેવા આપણે સવારે જાગીએ, જાગીને તરત જ આપણે મોબાઈલના દર્શન કરવા, બરાબર નહીં? તો શું શીખવાડ્યું છે, શું કરવાનું? સવારે ઉઠી અને પથારીમાં જ સૌ પ્રથમ 2-5 મિનિટ ભગવાનનું સ્મરણ કરવું, ભગવાનનું ધ્યાન કરવું. એ ધ્યાનમાં શું કરવાનું? રાત્રે જે આપણે માનસી પૂજા કરવી, ભગવાનને પોઢાડવાની માનસી પૂજા કરો છો કે નહીં? ભગવાનને પોઢાડો છો કે ભગવાન સદાય જાગતા? એ હરિભગતને કીધું ને, બની ગયેલી વાત. એ હરિભગતને કીધું ને કે ભગવાનને રાત્રે 5 માનસિક પૂજા કરું કે ના સહી થતી નથી. કીધું રાત્રે? એ કે રાત્રે અમે સૂઈ જાય, ભગવાન કે ભગવાન ધ્યાન રાખે ને આપણું. એટલે તારી ભલી થાય. એ કે ભગવાન સૂઈ જાય તો એક આપણું ધ્યાન કોણ રાખે? એટલે ભગવાનને ધ્યાન રાખવા માટે સતત જગાડે એને. ભગવાનને રાત્રે પોઢાડવા, રાતની માનસિક પૂજા કરવી. સવારે આપણે જ્યારે જાગીએ ત્યારે 2 મિનિટ આપણે ધ્યાન એ કરવું કે મહારાજને આપણે કઈ જગ્યાએ પોઢાડ્યા હતા, મહારાજ ડાબે પડખે સૂતા છે, મહારાજ જમણે પડખે સૂતા છે. થોડી મહારાજને ગરમી થતી હોય તો મહારાજે મુખારવિંદ ઉપરથી ઓઢેલું હોય, નીચે ઉતાર્યું છે, અથવા તો મહારાજ આખે આખું ઓઢેલું છે, એવું થોડું ધ્યાન કરો. સવારે જાગતા જ ભગવાનની મૂર્તિમાં વૃત્તિ, ભગવાનને વિશે પ્રેમ હોય તો ભગવાનનું સ્મરણ થાય. બધી ક્રિયામાં ભગવાનનું સ્મરણ થાય. ભલા ભક્તજનો, તો માનજો કે આપણે ભગવાનના ખરેખરા ભક્ત થયા છીએ, બાકી તો હજી ઘણી બધી કચાશ છે. ભલે આપણા ગઢાડીના કયા ભગત થઈ ગયા? અંબા શેઠ પટેલિયા હતા તમારા. કોણ હતા? વાણિયા. વાણિયા માટે તો આમ છા પીવી, વાણિયા કોઈ હોય તો રાજી રહેજો. વાણિયા માટે છા પીવી કે થોડાક બહુ કરકસરવાળા હોય, કંજૂસ નથી કહેવા આપણે, કરકસરવાળા, કરકસરવાળા હોય. પરંતુ એ ગઢાળીના આંબા શેઠ તો બાપ કંઈક અલગ જ હતા. ગઢાળીના આંબા શેઠ કંઈક અલગ. ઘણી બધી વાતો છે એની. મહારાજ એકવાર એને પૂછ્યું કે આંબા શેઠ તમારે દીકરા કેટલા? એટલે આંબા શેઠ કે મારા 2 દીકરા. હવે આ ગઢાળીના બીજા હરિભગત બાજુમાં બેઠેલા, એ જોઈ રહ્યા, ઘડીક વાર મહારાજ સામે જોવે, ઘડીક વાર આંબા શેઠ સામે જોવે. મહારાજ, આને કંઈક થયું લાગે. થોડી વાર થઈ પછી વળી પાછો સવાલ કર્યો, મહારાજ કે તમારે રૂપિયા કેટલા? મહારાજ 20,000 રૂપિયા છે. 20,000 રૂપિયા છે. મહારાજ કે બહુ સરસ. બોલો ભગત બાજુમાં બેઠેલા, પણ બોલાયને એક મર્યાદા હોય, અને મર્યાદા હરિભગતે શીખવી જોઈએ કે મોટા સંતો આપણા સદગુરુ હોય કે કોઈ સાથે વાત કરતા હોય ત્યારે વચમાં ન બોલાય, વચમાં ન બોલાય. અને જ્યારે આપણને પૂછે ત્યારે જરૂર પૂરતું જ બોલાય. ઘણા ઘણાને કેવી ટેવું હોય કે આખી કથા માંડે પૂછીએ, પછી આપણને એમ થાય કે કથા એ કરે છે કે આ કરે ખબર પડતી નથી, માત્રા વધી જાય એમ. સમજાય? શાક ગમે એટલું મોંઘું હોય, તમે પરવળનું શાક લાવો, ટિંડોરા લાવો, જે કાંઈ હોય, બરાબર, કંટોલા લાવો, પણ એ શાકમાં મીઠું માપનું હોય ને તો સારું લાગે. એવી રીતના આપણને જ્યારે બોલવાની કહ્યું હોય ત્યારે માપનું બોલીએ ને તો સારું લાગે, નકર ભૂંડા લાગીએ. મેં કાંદીવલી કથા ગઈકાલે જ મને સ્મરણ યાદ આવ્યા, ગઈકાલે લાઈવ કથા મૂકી હતી ને, હા, એટલે એમાં એવું હતું કે એક જે સંગીત વડક ભાઈ લઈ ગયા હતા ને, એ છે ને થોડોક બોલકણો માણા, અને એક સ્વામીનો પ્રસંગ હતો, એ ભજન સંધ્યા એ કરવાના હતા, કીર્તનો ગાવાના હતા. એટલે સંગીતમાં પેલા ભાઈ બેહવાનું હોય, એ બેઠા અને પછી સ્વામી એક બે વાર ઓલાને સવાલ કર્યા, વાત છે આપણે કેમ કન્વર્ઝેશન કરતા હતા. ઓલા એ વાતમાં ઓલાને બહુ મજા આવી, એને એમ કે હાલતું હોય છે, તે તો માંડો લાંબી લાંબી વાતો કરવા ચાલુ પ્રોગ્રામમાં.
एक बे वात कोई स्वामी थी रे, स्वामी को एक काम करो ने, एक मैका भाई ने आपी दियो ने। एक मैके के आने आपी दो ने, कि बो बोलवानी इच्छा थी बोली ले। मापनु बोलाय ए विवेक छे। मोटा संतो पासे बैठा होइए, अपने बात करता हुए बे पाचा रिभुक तो बैठा हुए, वचमा बोलाय ने जरूर पूरतु बोलाय। पछी आंबा सेठ महाराज ने रजा लईने गया, पछोला हरिभगत थी रेवाणु ने महाराज ने के महाराज आंबा सेठ तो खोटू बोला। महाराज की शू बात करो? हा महाराज, गाम में रहिए छे, खबर न होय। हजी एक वार समझा के रूपया केटला 20,000 कीधा, बाकी मारा लाख थी ओछा नथी एनी पाहे। समझा, लाख थी ओछा नही महाराज, ये तो समझा रूपया तो गुप्त गुप्त होय, पण मारा दीकरा में खोटू बोले एटला ने समझू हूँ अमारे। महाराज के केम? एने मारा चार दीकरा छे अने बे बोला, बे कीधा तमने। महाराज केम? एला आंबा सेठ ने बोलावो। तो पार्षद गया आंबा सेठ ने बोलाव्या। आंबा सेठ ने महाराजे पूछेला, आंबा खोटू बोलो? शू महाराज वात करो, तमारी पासे खोटू? आप तो मनने बधुं जाणो, तमारी पासे खोटू होय महाराज के तमारी पासे 20,000 रूपया छे के वधारे छे? महाराज माफ करजो, एमां मारा 20,000 एटले મારા રૂપિયા તો લાખ રૂપિયા હશે, પરંતુ એમાંથી 20,000 રૂપિયા જ્યારથી તમે સમજાણા, જ્યારથી સત્સંગ ઓળખાણો તે દીથી લઈ અને આ દિવસ સુધી મહારાજ તમારે અર્થે મારાથી 20,000 રૂપિયાની સેવા થઈ શકી છે, તો તમારી સેવા મારાથી જેટલી થઈ એટલું મારું અને બાકી બધું પરબારું। આવું ગણિત કોઈ માંડે? જેટલું મારાથી તમારે માટે વપરાણું, જેટલું તમારી સેવામાં કામ લાગ્યું મહારાજ, એ બધું મારું, બાકી બધું તો પરબારો। કેવો પ્રેમ છે ને, કેવો સ્નેહ મહારાજ ગાલો, એ તો સમજે, પણ દીકરામાં હું કેશો હવે? મહારાજ દીકરામાં એવું છે, બે છે ને, તમારું ભજન કરે છે, તમારી આજ્ઞા માને છે અને સત્સંગ કરે છે, અને બે છે ને સત્સંગ નથી કરતા, તો મહારાજ તમારા જે છે એને મેં મારા માન્યા છે, અને જે સત્સંગ નથી કરતા એને હું મારા માનતો નથી મહારાજ। આહા, બોલા તો બધા જોઈ રહ્યા કે આપણે આંબા શેઠને એમ માનતા હતા ખોટું બોલ્યો, નામ ને તેમને કેટલા બધા આક્ષેપો ને આરોપો નાખ્યા। આના પગડામાં આપણો પગ નો પેસે ભાઈ, આના પેગડામાં આપણો પગ નો છે। આવી સમજણ, આવો ભાવ, આવો સ્નેહ વાલા ભક્તજનો, આ કથાનો સાર એટલો છે। જીવનમાં જ્યારે જ્યારે મોકો મળે, જ્યારે જ્યારે અવસર મળે, ત્યારે ત્યારે ભગવાનની સેવા કરવાનો, ભગવાનને રાજી કરવાનો, ભગવાનના સંતોની અર્થે કંઈક કરી છૂટવાનો ભાવ આપણા હૃદયમાં સતત રહેવો જોઈએ। મન કર્મ વચનથી જ્યારે જ્યારે જેવો જેવો અવકાશ, મારું સર્વસ્વ પ્રભુ તમ માટે છે।